તમારે લોકોને જ્યારે પણ વાત કરવી હોય ત્યારે માસ્ક ઉતારીને કેમ વાત કરો છો? બેસી રહેતા ટાઈમે માસ્ક પહેરવાનું અને જ્યારે વાત કરવી ત્યારે માસ્ક ઉતારવાનું. ગો બેક ચાઇના વાયરસ ગો બેક. આવી આપણે રેલી નીકાળીશું ટૂંક સમયમાં. તો શું ચાલે પબ્લિક, વેલકમ બેક ટુ ધી ચેનલ. હું રૂપેશ ચાવડા અને આજે તમને મેટ્રો સ્ટેશનની પાછળ દેખાઈ રહ્યું છે. એકચ્યુઅલી હું રાજભાઈને પિકઅપ કરવા આવ્યો છું. આવો આવો રાજભાઈ, આવો આવો. રાજભાઈની હાલત જોઈ રહ્યા છો તમે અત્યારે, સાઈડ સંભાળે છે ભાઈ આ. હા તો શું ચાલે પબ્લિક, કેમ છો બધા? ઓળખતા જશો ને બધા મને. હા અહીંયા તમે જોઈ રહ્યા છો તે અમદાવાદનું મોટામાં મોટું મેટ્રોનું સ્ટેશન બની રહેલું છે, જેની ડિટેલમાં જાણકારી આપણા ચાવડા રૂપેશ આપી દેશે. અને જે પણ નવા લોકો છે તે ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો, ઘંટડીવાળું તો ખાસ દબાઈ દેજો. પછી અમે લોકો આજે સિટીમાં જવાના છીએ, રિલીફ રોડ જવાના છીએ, ત્યાં પણ થોડો ઘણો ટાસ્ક કમ્પ્લીટ કરવાના છે. બાકી ઇન્સ્ટાગ્રામ પર ના આવે તો આવી જજો. જો અમદાવાદની ઓળખો સિરીઝ નથી જોયો તમે તો ઇન્સ્ટાગ્રામ પર જઈને જોજો. રાજભાઈ એના અંદર મેઈન હોસ્ટ હતા. બહુ જ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળો. નીકળી રહ્યા છે કેમ કે અગત્યનું કામ છે એટલે નીકળવું પડ્યું છે. બાઇક અમે પાર્ક કર્યું છે સીએનસી ચર્ચની ગલીમાં અને આવી અમે લોકો જઈશું સિટીના અંદર ને જોઈશું ત્યાં કેવું છે વસ્તુ, અમારે જે જોઈએ છે મળે છે કે નથી મળતી. રાજભાઈ રેન્ડમ કાઉન્ટિંગ કરીએ ને તો પણ કહે ને 70% લોકો જ ખાલી પહેરી રાખ્યા છે અને બાકીના જે 30% લોકો છે એ લોકોએ કાંઈ પહેર્યા નથી માસ્ક પાસ, બધા પોતપોતાની મસ્તીમાં જ છે. રાજભાઈ તમને લાલ દરવાજાનો એરિયા કોરોનાને લક્ષી આપણે ધ્યાન દેવામાં આવે તો આઉટ ઓફ 10 તમે કેટલા પર્સન્ટ તમે સેફ કહેશો કે કેટલા પોઈન્ટ આપશો સેફ બારામાં અત્યારે? 0.01. અમારે કામ છે એટલે જ અમે નીકળ્યા છીએ. બાકી અહીંયા જે અમે સ્થિતિ જોઈ રહ્યા છીએ એ સ્થિતિમાં તમારે તો ના જવું જોઈએ. મારી પાછળ તમે લાલ દરવાજા જોઈ શકતા હશો. અમદાવાદની ઓળખોની સિરીઝના અંદર આપણે આના ઉપરનું સ્ટ્રક્ચર જે છે એ પણ આપણે ઉપરથી બતાવ્યું છે. તો ઇન્સ્ટાગ્રામ પર ના જોયું હોય તો તમે જઈને જોઈ લેજો, બહુ જ ઓસમ જગ્યા છે અને નવું કંઈક તમને જાણવા મળશે એનાથી. અહીંયા જે લાલ દરવાજાથી અમે નીકળ્યા અને જે અહીંયા પથારા રહેતા હતા અહીંયા સાઈડમાં તમે જોઈ શકતા હશો વ્હીકલ જે અત્યારે પાર્કિંગ છે એ બધું બંધ કરી દેવામાં આવ્યું છે. જે કોરોનાને લક્ષીને થોડા પગલાં જે લેવામાં આવ્યા છે એ સારા છે, બટ સ્ટીલ લોકો હજી નથી પહેરી રહ્યા માસ્કનું. ને માસ્ક બેઝિક વસ્તુ છે, રાઈટ? સાવ બેઝિક વસ્તુ છે માસ્ક, એ તો પહેરવું જ જોઈએ. ગો બેક ચાઇના વાયરસ ગો બેક. આવી આપણે રેલી નીકાળીશું ટૂંક સમયમાં. તમે ટ્રાફિક જોઈ શકતા હશો, ટ્રાફિકને ધ્યાનમાં રાખીને અમે પણ એકચ્યુઅલી એવું લાગી રહ્યું છે કે યાર આજે ના આવ્યા તો સારું હતું, બટ કામ એવું છે કે અહીંયા આવું જ પડ્યું. પોલીસ એની તરફથી પૂરેપૂરી હેલ્પ કરી રહી છે, લોકો જ્યાં સુધી નહીં સમજે ત્યાં સુધી કશું જ નથી થવાનું. તો બજેટ શોપિંગ વિથ રૂપેશ સીઝન 1 એપિસોડ નંબર 3. અમદાવાદના ગીચમ ગીચ એરિયામાં ગણવામાં આવે છે આ લાલ દરવાજા. અને મને એક વસ્તુ જણાવો યાર, તમારે લોકોને જ્યારે પણ વાત કરવી હોય ત્યારે માસ્ક ઉતારીને કેમ વાત કરો છો? બેસી રહેતા ટાઈમે માસ્ક પહેરવાનું અને જ્યારે વાત કરવી ત્યારે માસ્ક ઉતારવાનું? બસ લાલ દરવાજાની શોપિંગ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે અને અભી બીજું એક ટાસ્ક છે એ જોવા જઈએ છે. એ તો બહુ જોરદાર વાળું છે. સરખી પ્રાઇસ કો બે લેવા છે રાજભાઈ, કહેવાય ને બાર્ગેનિંગના માસ્ટર છે, બરાબર? ગુજરાતી એમ બી માસ્ટર છે બટ અમારા ગ્રુપના તો રાજભાઈનું બાર્ગેનિંગ થોડું સારું છે. સો ડન વિથ શોપિંગ એટ લાલ દરવાજા, શોપિંગ વિથ રૂપેશ અને રાજભાઈ હતા આજે જોડે. રાજભાઈ ધ બાર્ગેન કિંગ. અહીંયા બુક્સ પણ તમે જોઈ શકતા હશો, બુક સેલિંગ પણ છે. દાદા માસ ચડાવો ને યાર, આખા રસ્તે જ્યાં જ્યાં અમારો કેમેરો ફર્યો છે લોકોએ માસ્ક અહીંયાથી લઈને અહીંયા ચડાવી નાખ્યા. તો આ શું કેમેરાની બીક છે? કોરોનાની બીક નથી કોઈને?
ખાલી કેમેરો આવે ત્યારે જ તમારા લોકોને માસ્ક પહેરવાનું થાય છે. આપણે એમને પૂછીએ છીએ એકચ્યુઅલી શું રીઝન છે આની પાછળનું. વડીલ આપનું માસ્ક ક્યાં છે? એટલે ઉપર કેમ મૂક્યું હતું? વેચવા માટે? નહીં નહીં. તો માલ જમાવતો હતો એના. એટલે બેસીને માલ જમાવતા હતા. આ સાઈડ મોઢું રાખી. તો એટલે કોરોના તમને નહીં થાય, અમને લોકોને જ થશે એવું છે? તો પાણી પીતા પછી બીજું શું? બોટલ આપો અમે બી પી લઈએ. હા તો ત્યાં પાણી હતું નહીં, માસ્ક વગર આયા તમે? જોઈ લીધું ને, જોઈ લીધું ને. વડીલ પણ કે છે જોઈ લીધું એમ. આવું જ આવું જ આવું જ ચશ્મા મંગાઈ કરો. ચલો જોઈએ આ બી કેવા આવ્યા છે. આધુનિક છોકરા ઓય, આ શું મંગાવી લીધું? શું મંગાવી લીધું? મેં ગિફ્ટ આપ્યું પપ્પાને. અભી ઓલમોસ્ટ થઈ ગયું છે સનસેટ, અને આપણે અભી રિવર ફ્રન્ટ જવાની ઈચ્છા તો છે. તો લોકો અહીંયા સી પ્લેનની આશાએ આવ્યા તો ખરા, પણ એ લોકોને કદાચ ખબર નથી લાગતી કે સી પ્લેન મેન્ટેનન્સ માટે ગયું છે મારે. હોપ યુ ગાઈઝ લાઈક ધીસ વિડીયો, અને જો વધારે સારો લાગે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એમ કરે છે 50 લાઈક્સનો આ વિડીયો પર, અને બસ જોડાયેલા રહેજો. નવા છો તો સબસ્ક્રાઈબ કરી જજો, નવા જોઈન થઈ જાઓ. ઇન્સ્ટાગ્રામનો આઈડી આપણે ડિસ્ક્રિપ્શનમાં અંદર છે, ડિસ્ક્રિપ્શનમાંથી લિંક અપ કરો, ઇન્સ્ટાગ્રામ પર આવી જાઓ, વધારે કોન્ટેન્ટ મળશે ત્યાં. રાઈટ, ચલો. Yeah.